नमस्ते मित्रों मित्रों, आज आगळनो लेक्चर भण्या एना आधारे आपणे केटलाक दाखला गणीए, उदाहरण पहेला गणी लईए। मित्रों खास याद राखजो के स्थान आपेलू होय विकलन करवाथी वेग मळे, एनो विकलन करवाथी प्रवेग मळे, तेवू उदाहरण 1, 2, 3 तो आपणे गणी काढ्या। हवे उदाहरण 4, उदाहरण 4.4 मित्रों, तो रकम के कोई कण नु स्थान सदिश आर, खास याद रखो मित्रों, तमारे आ सदिशो पर तीर नहीं मुक्या, ए तीर की जगह घाटा सिम्बोल करेला है, એટલે આપણે દર વખતે ઘાટા કરવા એની જગ્યાએ તીર વાળી વાત યાદ રાખીશું। ધારો કે સોરી કોઈ કણ નું સ્થાન સદિશ આપણને આપેલો છે, સ્થાન સદિશ તો 3.0t i કેરેટ વત્તા 2.0 जे कैरे वत्ता 5.0 के कैरे वड़े अपाय छे, ज्यां थी सेकंड मां छे, स्वगुणकोना एकमो एवी रीते छे के जेथी आर मीटर मां मळे छे, कणना वेग कणना वी कंसमां टी ए कंसमां टी अने बी टी बराबर एक सेकंड माटे सदिश सॉरी वी टी नो मूल्य अने दिशा शोधो। खास याद रखो मित्रों, आपणे पहेला तो वी कंसमां टी शोधवानुं छे। हवे एक वात समजो मित्रों के आ आर छे ई एना समीकरणमां आ टी नुं मूल्य बदलो, टी नुं मूल्य बदलवाथी आर बदलाय, एटले आर ए टी नुं विधेय छे, एटले अहींया जे आर बतायेलो छे ए आर ने आपणे आ सदिश आर जे छे एने आपणे आवी रीते दर्शाववो होय तो दर्शावी शकीए। खास याद रखजो, પણ એટલા માટે બતાવ્યો નથી આર કૌંસમાંથી કે આપણે કોઈ ટી સમયનો આર મેળવવા, કોઈ 5 સેકન્ડ કે 3 સેકન્ડ માટે આર મેળવવાનો છે નહીં, એટલે આપણે ટીની વેલ્યુ મૂકવાની નથી, માટે અહીંયા આર લખેલો છે। હવે ખાસ યાદ રાખજો કે વી કૌંસમાંથી બરાબર શું થાય, તો કે સ્થાનના સમયની સાવ બને આવશો આપણે કે વી બરાબર શું થાય કે ડીઆર બાય ડીટી, સ્થાન નું વિકલન કરો વેગ મળે, વેગ નું વિકલન કરો પ્રવેગ મળે, એટલે વી કૌંસમાં ટી બરાબર શું થાય કે ડી સદિશ આર ભાગ્યા ડીટી। મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા કૌંસમાં ટી લખવો હોય તો લખી શકાય છે, ચોપડી નથી, ના લખો તો પણ ચાલે, લખો તો પણ ચાલે, એટલે આ સદિશ આર ની જગ્યાએ આર કૌંસમાં ટી લખી શકાય, એટલે કોઈ કન્ફ્યુઝ ના થવા જોઈએ। માટે સદિશ વી કૌંસમાં ટી ડીડીટી 3.0 ટી સ્કેર સોરી પીઆઈ વત્તા 2.0 ખાસ યાદ રાખજો મિત્રો, માટે સદિશ વી કૌંસમાં ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો અહીંયા 3.0 અચળ છે, આ 0.0 ના લખીએ તો ચાલે, પણ ટી નું વિકલન શું થાય, તો કે ટી નું વિકલન 1 થાય। ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા 0 લખતા નથી, આઈ કેરેટ વત્તા ટી સ્કેર નું વિકલન શું થાય, ટી સ્કેર નું વિકલન 2 થી, એટલે 2 અહીંયા ગુણાશે, 2 દુ 4, ટી સ્કેર નું વિકલન ટી ઇન્ટુ જે કેરેટ, આ 0.0 લખતા નથી, 5.0 અચળ છે, ટી છે નહીં, એટલે અચળ નું વિકલન આપણે કેવું થાય, 0 થાય, આવું આપણે ભણેલા છે। માટે ટી સમયનો વેગ કેટલો, તો કે 3i² + 4t જે કેરેટ, આ સમીકરણ નંબર આપણું આ 1। ખાસ યાદ રાખજો મિત્રો, આની પાછળ આમ તો મીટર પર સેકન્ડ લખવું પડે। હવે
आनु विकलन करो एटले प्रवेग मळे, तो प्रवेग ए कौंस मां टी, प्रवेग एटले शुं थाय तो के वेग नो समय नी सापेक्ष मां विकलन। खास याद राखजो मित्रों, तमने एमां एटी आवे अहींया केम नथी, अहीं पण मूको होय तो मूकी शकाय आ कौंस मां टी। तो माटे सदिश ए कौंस मां टी इज इक्वल टू डी डीटी ऑफ वी कौंस मां टी। वी कौंस मां टी એટલે ત્રણ આઈ કેરે વત્તા ચાર પી એક કેરે। આનું વિકલન કરતા શું મળે? ત્રણ આઈ કેરે, આમાં સમય છે નહીં, અચળ છે, અચળ નું વિકલન ઝીરો થાય, અને વત્તા ચાર ટી નું વિકલન એક થાય। લા પ્રવેગ એક અંશ માટી છે એ આપણને કેવો મળે? તો માટે પ્રવેગ એક અંશ માટી બરાબર ચાર એકુ ચાર જે કેરે મીટર પર સેકન્ડ છે। ખાસ મિત્રો યાદ રાખજો, આ વેગ અને પ્રવેગ, વેગ અચળ નથી મિત્રો, ખાસ યાદ રાખજો, વેગ સમય પર આધાર રાખે છે, વેગ અચળ નથી। પણ અહીંયા પ્રવેગના સમીકરણમાં, પ્રવેગના સમીકરણમાં ક્યાંયથી દેખાતો નથી, એટલે આ પ્રવેગ છે ને મિત્રો એ આપણો અચળ છે, ખાસ યાદ રાખજો। અને હવે નેક્સ્ટ વાત, આ ખાસ યાદ રાખજો, આ વાત હું ભૂસી નાખું છું। હવે બીજું શું કે છે, કેટલા સેકન્ડ? તો ટી બરાબર એક સેકન્ડ। હવે આ એ મેળવ્યો આપણે મિત્રો, હવે બી, તો કે ટી બરાબર 1.0 સેકન્ડ માટે આ ઝીરો ના લખો તો ચાલે, વી કૌંસમાં ટી નું માન અને દિશા, અને દિશા આ બે વસ્તુ શોધવાની છે। તો આપણે પેલા તો વી ટી બરાબર એક સેકન્ડે વેગ શોધવાનો છે, આપણે સમીકરણ વેગનું સમીકરણ આ રહ્યું, સમીકરણ એકમાં ટી બરાબર એક લેવા। જો પ્રવેગની વાત કીધી હોય તો આપણે આ લેવું પડે, આમાં ટી મૂકવાનો જ નથી, એટલે એ તો ચાર જ રહેવાનો। તો સમીકરણ એકમાં ટી બરાબર એક લેતા, તો ખાસ યાદ રાખજો મિત્રો, સદિશ વી કૌંસમાં એક સેકન્ડ, ત્રણ આઈ વત્તા ચાર ટી કેટલા? તો ટી નું મૂલ્ય કેટલું લેવાનું છે? એક। અને માટે સદિશ વી કૌંસમાં એક સેકન્ડ મીટર પર સેકન્ડ, આપણું સમીકરણ નંબર ત્રણ। આપણે એનું મૂલ્ય અને દિશા શોધવાની છે મિત્રો। કોઈ પણ સદિશ નું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, એટલે વી નું મૂલ્ય શું થાય? તો કે સદિશ વી એક સેકન્ડે એનું માન, સદિશ વી એક સેકન્ડ માટેનું માન ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો ત્રણનો વર્ગ વત્તા ચારનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ત્રણનો વર્ગ નવ, ચારનો વર્ગ સોળ, સોળનો પચીસ, અને પચીસનો વર્ગમૂળ શું થાય? પાંચ મીટર પર સેકન્ડ। આ એક સેકન્ડ માટેનો મિત્રો વેગનું મૂલ્ય આવ્યું, એની દિશા, દિશા માટે ખાસ યાદ રાખજો ટેન થીટા, ટેન થીટા બરાબર વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક, વાય ઘટક આ એક્સ, આઈ કેરેટ વાળો એક્સ હોય, જે કેરેટ વાળો વાય, ચાર તૃતીયાંશ। માટે આ
नाम कहवाय वी वाय भाग्या वी एक्स वी वाय के चार वी एक्स के त्रण खास याद रखो अहिया वी एक्स बराबर त्रण वी वाय बराबर चार मीटर पर सेकंड मीटर पर सेकंड माटे टेन थीटा चार भाग्या त्रण एटले एक पॉइंट तेत्रीस तेत्रीस थशे नेचरल टेन्जेंट मां तमे खूणो शोधशो तो टेन इनवर्स एक पॉइंट माटे टेन थीटा सॉरी थीटा इज इक्वल टू एक पॉइंट तेत्रीस तेत्रीस एनो तमे नेचरल टेन्जेंट मां खूणो शोधशो तो तमारे तेपन डिग्री नी आजूबाजू आवशे खास याद राखजो पिस्तालीस पछीना खूणा एक एक पॉइंट थी चालू थता हशे एटले तमारो खूणो आवशे तेपन डिग्री चलो मित्रों आने स्क्रीनशॉट लई लेजो अने उतारी देजो मित्रों चार पॉइंट पांच एना पछीनो दाखलो समतल में गति ना समीकरण अपने भणी गया एना खास अगत्यना सूत्रों खास याद रखो कि एक्स बराबर एक्स जीरो जीरो लेवाना छे अपने वत्ता वीओ अने वाय बराबर सूत्रों खास याद रखो मित्रों टी बराबर शून्य समय एक कण उगम बिंदु पास थी उगम बिंदु एक्स जीरो वाय जीरो तो जीरो थी जैसे उगम बिंदु पास थी एक्स जीरो बराबर जीरो वाय जीरो बराबर जीरो पहला उगम बिंदु की बात अपने लई ली थी पांच पॉइंट जीरो आई केरेट मीटर प्रति सेकंड स्क्वेर ना वेग थी गति शुरू करे छे એટલે શરૂ કરે છે એટલે શરૂઆતનો વેગ કેટલો હોય શરૂઆતનો વેગ v0 તો શરૂઆતનો વેગ v0 પાંચ પોઈન્ટ શૂન્ય આઈ કેરેટ પોઈન્ટ શૂન્ય નહીં લખીએ તો ચાલી જશે લખીએ તો પણ ચાલશે પાંચ પોઈન્ટ જીરો આઈ કેરેટ અને એનો XY समतल में तेनी पर बल एवी रीते लागे छे के जेथी ते 3.0 i कैरेट वत्ता 2.0 j कैरेट मीटर प्रति सेकंड स्क्वेर नो अचल प्रवेग उत्पन्न करे अचल प्रवेग केनो मित्र तो के अचल प्रवेग सदिश a 3.0 i कैरेट वत्ता 2.0 मीटर पर सेकंड अचल प्रवेग उत्पन्न करे आटला प्रवेग थी गति करे छे तो ये जारे कण नो एक्स यहां तो ये एक्स यहां 84 मीटर हो त्यारे वाय 84 માટેનો સમય શોધવો પડે એક્સ 84 મૂકવાનો એના માટે સમય પડશે અને સમય આમાં મૂકો એટલે ત્યારે વાય મળશે અને બીજું તે સમય કણની ઝડપ કેટલી બી કણની ઝડપ એટલે વી કેટલી આને આ પણ લખાય છે અથવા માનક સદિશ વી હવે ખાસ યાદ રાખજો આના પરથી પહેલા ડેટા કાઢી લઈએ તો વીઓ એક્સ કેટલો તો કે વીઓ એક્સ આઈ કેરેટ આઈ કેરેટ સાથે જે હોય એ એક્સ યામ હોય અને જે કેરેટ સાથે જે હોય એ વાય યામ હોય એટલે આઈ કેરેટ સાથે એટલે વીઓ એક્સ કેટલો 5.0 એટલે આપણે 5 જ લખીશું અને વીઓ વાય કેટલો વાય ઘટક છે જ નથી ખાસ યાદ રાખજો एक्स एंड वाई घटक लगता तमने खास आवड़वा जोईए आपणे एक्स एंड वाई घटक भूली गई लखीए अने वीओ वाई
एक्स के तो त्रण आई के त्रण मीटर पर सेकंड स्क्वेर ए वाय बे जी कैरेट एले बे मीटर पर खास याद रखो अपने सेकंड स्क्वेर आ रीते दर्शाई सके प्रति सेकंड स्क्वेर खास याद रखो मित्रों आप एक्स क्यों याम आप एक्स याम आप एक्स नु समीकरण अपने वापरी तो खास के एक्स इज इक्वल टू अहिया एक्स इज इक्वल टू एक्स जीरो जीरो छे એટલે વીઓ એક્સ ટી પ્લસ વી જીરો એક દૂત્યાંશ એ એક્સ ટી સ્ક્વેર એક્સ કેટલા 84 ઇઝ ઇક્વલ ટુ વીઓ એક્સ 5 ટી એક દૂત્યાંશ એ એક્સ કેટલા एक्स त्रण टी नो वर्ग अने माटे अहिया बे आपणे बे वडे आखा समीकरण ने गुणी काढीए तो बे वडे गुणीए चार दू आठ ना आठ दू सोळ सोळ आठ बे वडे आने गुण्या आने बे वडे गुणीए एटले पांच दू दस थी અને વત્તા ને બે વડે ગુણીએ એટલે બે ઉડી જશે ત્રણ ટી નો વર્ગ અને માટે ત્રણ ટી નો વર્ગ વત્તા દસ ટી ઓછા એ વન એકસો અડસઠ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ખાસ યાદ રાખજો હવે તમે અવયવ પણ શીખેલા છો એટલે આપણે એકસો અડસઠ ગુણ્યા ત્રણ કરીશું અને પછી એના એવા અવયવ પાડીશું કે જેનો તફાવત દસ આવે ખાસ યાદ રાખજો એકસો અડસઠ ગુણ્યા ત્રણ કરો એકસો અડસઠ ગુણ્યા ત્રણ ખાસ યાદ રાખજો મિત્રો કેલ્ક્યુલેટર પર તમે વાપરી શકો છો અને કેલ્ક્યુલેટર વાપરતા તમારે 504 થશે આ બેનો ગુણાકાર 504 પાછળ ચાર લાવવાનો છે અને ગુણાકાર 5 લા 500 ઉપર લાવવાનો છે તફાવત 10 લાવવાનો છે એટલે વિષેદાન 200 20 ગુણ્યા 10 200 થશે એટલે 10 નો તફાવત કામ નહીં આવે હજુ તફાવત મોટો જઈશે 30 ગુણ્યા 20 કરીએ 30 માંથી 20 થાય 10 3 2 6 600 એટલે હવે આમાં સેજ ઓછો જોઈશે એટલે પાછળ એકમનો અંક 4 આવે એવું આપણે વિચારીએ 9 લઈએ તો 9981 8864 એટલે 28 ગુણ્યા 18 કરો 28 ગુણ્યા 18 28 ગુણ્યા 18 કરતા તમારે 504 આવી જશે મિત્રો જોઈ કરી જોજો તો અહીંયા આપણે અવયવ પાડીએ 3 ટી નો વર્ગ વત્તા 28 ટી ખાસ યાદ રાખજો અહીંયા પાછળ માઇનસ હોય તો અહીંયા બાદ બાકી જ વિચારવી પડે મોટા આ પ્લસ આ ચિહ્ન મોટા આગળ મૂકવાનું અને વિરુદ્ધ ચિહ્ન છે નાના આગળ મૂકવાનું 18 થી માઇનસ 168 ઇઝ ઇક્વલ ટુ 0 માટે આ 3 ટી નો વર્ગ વત્તા 28 એમાંથી ટી કોમન નીકળશે કૌંસમાં 3 ટી વત્તા 28 માઇનસ આ બધામાંથી આ ત્રણ છે એટલે આમાંથી બી 6 3 18 થશે 6 કોમન નીકળશે એટલે 3 થી માઇનસ 12 નીકળેલો પ્લસ થશે અને 28 ગુણ્યા 6 કરતા આવી જશે અને માટે 3 થી વત્તા 28 અને ટી ઓછા ઇઝ ઇક્વલ ટુ 0 અને માટે 3 થી इज इक्वल टू माइनस 28 अथवा टी इज इक्वल टू 6 અને માટે टी इज इक्वल टू माइनस 28 ભાગ્યા 3 સેકન્ડ અથવા टी इज इक्वल टू 6 ખાસ યાદ રાખજો મિત્રો પણ टी નોટ इक्वल टू माइनस 28 ભાગ્યા 3 અને માટે टी કેટલા
હવે આપણે y ના સૂત્રમાં એક કિંમત મૂકીશું t 6 આવે y ના સમીકરણમાં આપણે t ની કિંમત મૂકીશું એટલે y મળશે મિત્રો માટે y = શું થશે તો કે y = voy t + 1/2 ay t² voy કેટલા voy 0 છે મિત્રો 0 ગુણ્યા t 0 વત્તા 1 તૃતીયાંશ એનો y ઘટક કેટલો 2 અને t² t કેટલા 6 આવે 6 નો વર્ગ 6 નો વર્ગ 36 બે બે ઉડી જશે 36 મીટર થાય મિત્રો y ખાસ યાદ રાખજો કે x 84 હોય ત્યારે y કેટલો હોય એટલે x 84 ક્યારે હોય એ ક્યારે એટલે સમય શોધવાનો અને સમયની કિંમત y ના સૂત્રમાં મૂકવાની એટલે તમને ત્યારે y મળે હવે વેગનું મૂલ્ય શોધવાનું છે આ સમય b વેગનું મૂલ્ય તો સદિશ v બરાબર સદિશ v ઓ પ્લસ 1 અને માટે સદિશ v બરાબર v ઓ કેટલા મિત્રો તો 5 આવી કે 0 નહીં લખીએ ચાલશે વત્તા સદિશ a 3 આવી વત્તા 2 જે t t કેટલા છે મિત્રો t ની કિંમત 6 t ની કિંમત 6 અને માટે સદિશ v = 5 i વત્તા 6 3 18 i અને વત્તા 6 2 12 j માટે સદિશ v = 18 ને 5 23 અને વત્તા ખાસ યાદ રાખજો આપણને વેગ મળ્યો મીટર પર સેકન્ડ એનું મૂલ્ય શોધવાનું છે દિશા આપણે શોધવાની નથી મિત્રો તો ખાસ યાદ રાખજો v નું મૂલ્ય માન v = વર્ગમૂળમાં કોઈ પણ સદિશ નું મૂલ્ય એટલે વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો ચાલુ છે 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ ખાસ યાદ રાખજો 23 નો વર્ગ કેટલો થાય તમે 539 વત્તા 12 બાર 144 539 માં 144 આપણે ઉમેરીએ અને 673 જવાબ આવશે અને 673 નો વર્ગમૂળ 673 નો 25.94 થશે લગભગ 26 કહેવાય આને મીટર પર સેકન્ડ મિત્રો આ વેગનું મૂલ્ય છે તમારા ટેક્સ્ટમાં ડાયરેક્ટ 26 લખેલા છે ચાલે આને સ્ક્રીનશોટ લઈ તમે ઉતારી દેજો મિત્રો હાલ જે દાખલો ભણ્યો એવો જ એક દાખલો સ્વાધ્યાયમાં છે તેને આપણે પહેલા લઈ લઈએ કોઈ કોણ પેજ નંબર ખાસ યાદ રાખજો 87 4.21 સ્વાધ્યાયનો દાખલો કોઈ પણ t બરાબર શૂન્ય સમયે ઉગમ બિંદુથી 10.0 જે કેરેટ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે એટલે એનો શરૂઆતનો વેગ જે ગતિ કરવાની શરૂઆત છે એ 10.0 લખતા નથી મિત્રો હવે ખબર છે કે ઘટકો આપણે લખવા પડશે પછી લખીએ ઘટકો શરૂ xy સમતલમાં તેનો અચળ પ્રવેગ xy સમતલમાં એનો અચળ પ્રવેગ જે છે એ કેટલો છે તો 8 i કેરે 0.0 લખવાની જરૂર નથી મિત્રો 2 j કેરે પોઈન્ટ આપણે લખતા નથી દશાંશ ચિહ્ન પછી શૂન્ય છે
तो क्या समय तेनो एक्सएम सोल थे तो आप शोधवान टी बराबर कितना एक्स बराबर सोल मीटर मैं तेरे वाय शोधवान हे मित्रों अने वाय कितना अने बी एनो वेग नो मान शोधवान हे पेला जेवो समय झड़प झड़प एटले वेग नो मान तो पहला तो वीओ पर थी आपणे एना घटको लखी दईए वीओ एक्स केटलो मित्रों तो अहीं जे कैरेट छे एक आई कैरेट छे ज नहीं एटले वीओ एक्स केटलो जीरो अने वीओ नो वाय घटक केटलो दस प्रवेग नो एक्स घटक केटलो आठ मीटर पर अने प्रवेग नो वाय घटक बे आ घटको आपणे लखी दीधा खास याद रहे उगम बिंदु थी गति की शुरुआत करे छे कण हवे पहला एक्स सोल छे एटले एक्स नुं समीकरण आपणे लईशुं पहला दाखलानी जेम ज आना अगाउना दाखलानी जेम ज वी जीरो एक्स टी प्लस वन हाफ ए एक्स टी स्क्वेर खास याद रखे मित्रों माटे एक्स एक्स के मित्रों एक्स नु मूल्य खास जी ले सोल तो सोल इज इक्वल टू वीओ एक्स जीरो एक ना छेद एनु एक्स घटक आठ टी नो वर्ग टी शोधवा एक्स सोल हो क्यारे तो टी शोधवा क्यारे सोल इज इक्वल टू आठ भाग्या चार टी नो वर्ग और माटे टी नो वर्ग इज इक्वल टू सोल भाग्या चार और माटे टी नो वर्ग इज इक्वल टू चार बे सेकंड बे सेकंड आम तो वर्गमूल प्लस और माइनस हो मित्रों पर समय गुण होतो नथी एटले आपणे अहीं धन ज लैसु त्यारे आपणे y अंश शोधवानो छे तो y नो आपणुं समीकरण छे y इज इक्वल टू v जीरो y वत्ता एक दुत्यांश ay टी स्क्वेर इज इक्वल टू वीओ वाय केटला तो दस अहीं टी रही गया सॉरी वीओ वाय टी प्लस वीओ वाय केटला छे दस गुण्या टी बे वत्ता एक ना छेद में बे ए वाय केटला छे मित्रों ए वाय बे छे खास याद रखो आना पर थी एक्स और वाय खबर पड़वी जोईए अने टी केटला बे नो वर्ग तो अहीं दस दो वीस बे बे उड़ी जशे बे नो वर्ग चार चौबीस मीटर थशे मित्रों वाय आम चौबीस मीटर थशे जरा जवाब टेली करी लीजिए चार पॉइंट एकवीस चौबीस बराबर छे हवे एक त्रीजी बात वेग शोधवानो छे मित्रों तो वेग वी इज इक्वल वीओ प्लस एटी खास याद रखो घटकों की जरूर नहीं आमा परिणामी वेग शोधवानो छे वीओ कितना छे तो क्या सदिश वीओ बराबर दस जे कैरेट आ जे कैरेट खास याद रखो मित्रों भूल ना पड़े आ जे कैरेट में भूल ना पड़वी जोईए खास याद रखो दस जे कैरेट अने वत्ता ए अने टी केटला बे प्रवेग ए आठ आई वत्ता बे जे एटले आठ आई वत्ता बे जे खास याद रखो मित्रों आ जे कैरेट छे ए मैं लाल कलर ए राख्या कारण सरवाळामां तमारी भूल ना थाय
એટલે 10 વત્તા 8 અને વત્તા 2 સોરી 8 દુ 16 અને 2 દુ 4 ખાસ યાદ રાખજો મિત્રો 8 દુ 16 I કેરેટ છે અને આ 10 J કેરેટ છે 2 દુ 4 પણ લાલ એટલા માટે રાખ્યા છે મિત્રો કે ક્યાંક સરવાળામાં તમારી ભૂલ ના થઈ જાય 16 I કેરેટ પહેલા લખી દઈએ અને 10 ને 4 14 J કેરેટ ભૂલથી સરવાળો 10 ને 8 18 ના થઈ જાય આ ખાસ યાદ રાખજો મિત્રો હવે આપણે આગળ આ સદિશ V મળ્યું આપણે V ના મૂલ્યની જરૂર છે ઝડપની વેગનું મૂલ્ય એટલે ઝડપ વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો ખાસ યાદ રાખજો મિત્રો કે માટે સદિશ V નું મૂલ્ય શું થશે તો કે 16 નો વર્ગ 256 અને 14 નો વર્ગ 196 is equal to અહીંયા 6 2 12 with the 8 9 9 1 10 5 15 2 1 3 1 4 452 નું વર્ગમૂળ શું થશે તમે કેલ્ક્યુલેટર માં કરજો 452 21.26 તમારો જવાબ આવશે મિત્રો ખાસ જોઈ લેજો 21.26 મીટર પર સેકન્ડ ગણતરી બહુ કોમન વસ્તુ છે તમારી પાસે કેલ્ક્યુલેટર છે એટલે કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ મિત્રો ખાસ યાદ રાખજો આ એક એવો દાખલો હતો કે જે સ્વાધ્યાયના દાખલાઓ જેવો હતો સોરી ઉદાહરણમાં જે ગણાવ્યો એવો હતો સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને સરસ અક્ષરે ઉતારી દેજો